તો સમાચારમાં વાત કરી બનાસકાંઠાની, બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પણ મતદાન કર્યું. થરાદ તાલુકાના પાંચડ ગામે મતદાન કર્યું. મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા આહવાન કર્યું. બનાસકાંઠાની બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. ગેરીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર છે. આ સાથે સામે રેખાબેન ચૌધરી છે. બંને વચ્ચે ખરાખરીનો જંગ છે. બનાસકાંઠાની બેઠક પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ વખતે બંને ઉમેદવારોને મહિલા ઉભી રાખવામાં આવે છે. જેમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પણ મતદાન કર્યું. થરાદ તાલુકાના પાંચર ગામે મતદાન કર્યું છે. મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે આહવાન કર્યું. લોકશાહીનો મોટામાં મોટું પર્વ અને જ્યારથી લોકસભાની ચૂંટણી શરૂ થઈ ત્યારથી આપણે ત્રીજા તબક્કામાં આવતા હતા. સમયગાળો લાંબો હતો પણ લોકો એ દિવસથી ગરમીના દિવસોથી પહેલાંથી મહેનત કરવાની જરૂર નથી, પણ મહેનત ગામ કરે, મતદારો કરે, મારા કાર્યકરોને ગામના આગેવાનો જ કરે. ચૂંટણી પ્રચારનો ગમે એટલો માહોલ જાગ્યો હોય પણ જો મારા ગામના મતદારો, ગામના કાર્યકરો, ગામના આગેવાનો જો મતદાન ન કરાવે તો એ બીજું નકામું થાય. તમામ ચૂંટણીનો આધાર ગામ, લોકો છે, ગામનો ઉત્સાહ અને આનંદ હોય તો જ મિત્રો આ મતદાન થાય. એટલે આજે વહેલી સવારે 7 તારીખથી જે રાહ જોઈને જતા હતા, સવારથી મતદાન 7 વાગે શરૂ થાય પણ લોકો 6 વાગે અહીં આવી ગયા. 6 વાગે આવીને જે લાઇનમાં બેઠા અને જે રીતે જે મતદાન શરૂ થયું છે, આ મિત્રો સ્વયંભૂ જે આવે છે, નકા તો મિત્રો લોકો વ્હીકલની રાહ જોવે ક્યારે આવશે ને ક્યારે જશું. પૈદલ ખેતરોમાં રહેતો મારો વિસ્તાર તમામ ફાર્મમાંથી જે વહેલો આવી અને અહીં બેઠો, મતદાનની જે લાઈનો લાગી અને લાઈનો લાગવામાં એક જ લાખ કે નરેન્દ્ર મોદી, ઉમેદવારને કોઈ જોતા જ નથી, ઉમેદવારને કોઈને ઓળખવાની જરૂર નથી, માત્ર નરેન્દ્ર મોદીને લક્ષ્યમાં રાખીને આ લાઈન